હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે ટૂંક સમયમાં જ પોલીસ કોન્સ્ટેબલની ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી આવી રહી હોવાથી આપણે તૈયારી કઈ રીતના કરવી અને તેના ભાગરૂપે આજે આપણે પેપર સોલ્યુશન જોઈ રહ્યા છીએ જેના થકી આપણે જાણી શકીશું કે કેવા કેવા ટોપિક તેમાં પૂછાય છે અને કઈ રીતના આપણે તૈયારી કરવી જોઈએ તો સર્વપ્રથમ તેમાં પ્રશ્ન પૂછાયેલો કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે તો તેનો સાચો જવાબ છે સોળસો કિલોમીટર ગુજરાતના સમય એટલે કે ટાઈમ ઝોન અને આંતરરાષ્ટ્રીય પ્રમાણિત સમય આઈ વચ્ચે કેટલો તફાવત છે ગુજરાતનો સમય આઈ એસ પાંચ કલાક અને ત્રીસ મિનિટ આગળ છે ગુજરાતનો સમય આઈ એસ પાંચ કલાક અને ત્રીસ મિનિટ પાછળ છે ગુજરાતનો સમય આઈ એસ ચાર કલાક અને ત્રીસ મિનિટ આગળ છે કે ગુજરાતનો સમય આઈ એસ ચાર કલાક અને ત્રીસ મિનિટ પાછળ છે આઈ એટલે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ટાઈમ તો એ સાચો જવાબ છે ઓપ્શન એ ગુજરાતનો સમય આઈ એસ ટીથી પાંચ કલાક અને ત્રીસ મિનિટ આગળ છે કેટલો છે આગળ પાંચ કલાક અને ત્રીસ મિનિટ આ ખાસ ધ્યાન રાખજો ઔરંગઝેબનું જન્મસ્થળ કયું છે દિલ્હી આગ્રા દોલતાબાદ કે દાહોદ તો તેનું જન્મસ્થળ છે દાહોદ ઓગણીસો ઓગણસીમાં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી ડેમ મચ્છુ ડેમ દાંતીવાડા ડેમ કે કડાણા ડેમ તો એ સાચો જવાબ છે મચ્છુ ડેમ કાકરાપારમાં શું છે એટોમિક પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન કે વિન્ડ પાવર સ્ટેશન તો તેમાં એટોમિક પાવર સ્ટેશન આવેલું છે અમૂલનું આખું નામ શું છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ આણંદ મિલ્ક યુનાઇટેડ લિમિટેડ ઓલ મિલ્ક યુનિયન લિમિટેડ કે ઓલ મિલ્ક યુનાઇટેડ લિમિટેડ તો એ સાચો જવાબ છે અમુલનું પૂરું નામ છે આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ સરસ્વતી ચંદ્ર નવલકથા કોણે લખેલી છે આનંદશંકર ધ્રુવે ગુણવંત શાહે વિનોદ ભટ્ટે કે ગોવર્ધનરામ ત્રિપાઠીએ તો તે લખેલી છે ગોવર્ધનરામ ત્રિપાઠીએ બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે પાવાગઢ પાલીતાણા સોમનાથ કે વિજયનગર તો આપણને એ તો ખબર જ હોય છે ક્યાં છે સોમનાથ ભારતમાં નોર્થ ઇસ્ટ રાજ્યો એટલે કે સેવન સિસ્ટર્સમાં કોનો સમાવેશ થતો નથી નથી ખાસ વાંચજો મિઝોરમ અરુણાચલ પ્રદેશ સિક્કિમ કે ત્રિપુરા એમાંથી કોનો થતો નથી તે આપણે પસંદ કરવાનો છે ઓપ્શનમાંથી ઓપ્શન એ આવશે બી આવશે એસી આવશે કે ડી આવશે તો સિક્કિમનો સમાવેશ ન થતો હોવાથી આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી દસમો ક્વેશ્ચન જોઈએ મેરી કોમ માટે કયું વિધાન સાચું છે તે મણિપુરી છે હા તો તે છે તેણે બે હજાર ચૌદ એશિયન ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો હા તેણે જીત્યો હતો બીજું પણ આવશે તેણે બે હજાર અઢારમાં છ વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતવાનો રેકોર્ડ કર્યો છે હા તો તેણે તે પણ કર્યો છે ચોથું તેના પતિ ફૂટબોલના ખેલાડી બેચુન ભૂતિયા છે ના તો તે ખોટું છે તો અહીં સાચો જવાબ આવશે આપણો ઓપ્શન બી લાલ અને લીલા રંગને સાથે ભેળવતા કયો રંગ બને છે વાદળી બને છે કથ્થાઈ બને છે નારંગી બને છે કે પીળો બને છે તો લાલ અને લીલા રંગને ભેગા કરતાં પીળો રંગ બને છે નીચેનામાંથી ક્યુ ફાઈ બાય ફાઈ ના સમાન મૂલ્યવાળું છે એટલે પાંચ ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ ઉડી જશે એ જવાબ છે ઓપ્શન એ ઉપરની ચારે આકૃતિ પાંચ એક સરખા ચોરસથી બનાવેલી છે જો કિડની ઉપરની આકૃતિ ઉપરથી એક ચક્કર મારીને ફરીથી તેની જે શરૂઆત કરેલી હોય તે જગ્યા આવું હોય તો કઈ આકૃતિમાં તેને સૌથી લાંબુ અંતર કાપવું પડશે હવે આપણે ડુંગરો જોઈ લેવાનો ડુંગરો જેટલો ઊંચો જેટલા ઊંચા બે બે ડુંગરા નજીક નજીક હોય તો આપણે વધારે અંતર કાપવું પડે તો તેવી જ રીતના અહીં તો તે જ પ્રમાણે બીજા નંબરની જે આકૃતિ છે તેમાં તેણે સૌથી વધારે અંતર કાપવું પડશે એટલે સાચો જવાબ બનશે ઓપ્શન બી ઘડિયાળમાં પાંચ વાગ્યા છે તેના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે એકસો વીસનો એકસો પચાસનો એકસો એંશીનો કે બસો તો તમારા સમક્ષ આકૃતિ મૂકેલી છે તેના પરથી આપણો સાચો જવાબ જોઈ શકાય છે અથવા તો હું તમને એ કહેવા માગીશ કે જ્યારે આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો આપણે જ્યારે પરીક્ષા આપવા ગયા હોય ત્યારે જે આપણે હાથમાં ઘડિયાળ પહેરેલી જ હોય છે તેનો જ ઉપયોગ કરવો બહુ વધારે સૂત્ર વાપરવા કે બીજું મગજ દોડાવવું એવું કંઈ કરવાનું નહીં તે ઘડિયાળનો જ તમારે ઉપયોગ કરી લેવાનો તેની ઉપરથી સાચો જવાબ તમને મળી જશે અહીં સાચો જવાબ મળે છે ઓપ્શન બી પંદરમાં ક્વેશ્ચન કરીના કેટરીના કંગના અને કુસુમને અંગ્રેજીમાં આલ્ફાબેટિકલ ક્રમ મુજબ ગોઠવાનું છે અને તેમાંથી જે ત્રીજા ક્રમે આવે તેનું નામ તમારે પસંદ કરવાનું છે ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે તો કે 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 તો બધામાં આવે જ છે પછી એ એ એ અને કુસુમમાં યુ આવે છે તો સીધું એ તો નીકળી જશે પછીનો જે અક્ષર આવે છે આર ટી અને એન તેના ઉપરથી તમને આઈડિયા આવી જશે તો અહીં સાચો જવાબ બને છે ઓપ્શન બી કેટરીના મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે નીચેનામાંથી કઈ રીટ નથી બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિબંધ કે અધિકાર પૃચ્છા કયો રીટ નથી એ પસંદ કરવાનો છે અને ઓપ્શન ઉપરથી તમારે સાચો જવાબ પસંદ કરવાનો છે અહીં તો જે એક બે ત્રણ ચાર આપેલા છે પણ આપણે ઓપ્શન જોવાના છે બે ત્રણ ચાર એક બે ત્રણ અને સીમાં આપેલું છે ચાર અને ડી પાછું એવો આપેલો છે કે ઉપરોક્ત તમામ તો અહીં ખાસ ધ્યાન રાખજો કેવો ઓપ્શન પસંદ કરવો પડશે ઉપરોક્ત તમામ પોલીસે ધરપકડ કરેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે બાર કલાક ચોવીસ કલાક અડતાલીસ કલાક કે છત્રીસ કલાક તો તેને ચોવીસ કલાકમાં રજૂ કરવા પડે છે સુપ્રીમ કોર્ટનું ક્યુ ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા આપે છે વિશાખા જજમેન્ટ શાહબાનો જજમેન્ટ રેહાના જજમેન્ટ કે સુહાના જજમેન્ટ તો એ સાચો જવાબ છે વિશાખા જજમેન્ટ કયો વેદ સૌથી જૂનો મનાય છે ઋગ્વેદ સામવેદ યજુર્વેદ કે અથર્વવેદ તો સૌથી જે જૂનો મનાતો હોય તે વેદ છે ઋગ્વેદ જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેના એક દોલનનો સમય ઓપ્શન આપેલા છે વધે ઘટે સરખો રહે કે ક્યારેક વધે ક્યારેક ઘટે હવે જો ત્યાં ગુરુત્વાકર્ષણ બળ આપણા કરતાં ખૂબ ઓછું હોવાથી ધીરે ધીરે લોલક ચાલશે લોલક કેવું થશે ધીરે ધીરે ચાલશે તેથી એક દોલન માટે તેનો સમય વધશે એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ આવશે પોલિયો શેનાથી થાય છે વાયરસથી થાય બેક્ટેરિયાથી થાય ભોગથી થાય કે મચ્છરથી થાય તો તે થાય છે વાયરસથી અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા કે આંધ્રપ્રદેશ તો એ સાચો જવાબ છે મહારાષ્ટ્ર શિવાજીએ કોને વાઘના નક્કી માર્યો હતો સાઈસ્તા ખાન ખાન ઔરંગઝેબ કે અફઝલ ખાન તો એ સાચો જવાબ છે અફઝલ ખાન વાસ્કોદ ગામા ભારતમાં દરિયાઈ માર્ગે આવનાર પ્રથમ યુરોપિયન હતો પ્રથમ યુરોપિયન હતો ભાર આપું છું તેના માટે કયું વિધાન સાચું નથી તે ડચ હતો તે ચૌદસો અઠ્ઠાણુંમાં ભારતના કાલિકટ ખાતે આવ્યો હતો તેણે ભારતની બે વખત મુલાકાત લીધી હતી એક ગુજરાતીએ તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો તો ક્યુ વિધાન સાચું નથી એ પસંદ કરવાનું છે તો તે છે તે ડચ હતો નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટન શાસનનો પાયો નખાયો અવધની લડાઈ ઝાસની લડાઈ મૈસોરની લડાઈ કે પ્લાસીની લડાઈ તો એ સાચો જવાબ છે પ્લાસીની લડાઈ જય હિન્દ અને ચલ્લો દિલ્હીનો નારો કોણે આપ્યો જય હિન્દ અને ચલ્લો દિલ્હીનો નારો કોણે આપ્યો લાલા લજપતરાય લોકમાન્ય તિલક વીર સાવરકર કે સુભાષચંદ્ર બોઝ તો તે આપેલું છે સુભાષચંદ્ર બોઝે તો દરેકે દરેક નારા વિશે હવે તમને માહિતી હોવી જોઈએ આ આપણો શું છે પેપર સોલ્યુશન ઉપરથી આઈડિયા આવે છે કે આવો પૂછાઈ શકે છે તેની પછી ક્વેશ્ચન આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ ઓગણીસો પચાસ ઓગણીસો એકાવન ઓગણીસો ત્રેપન તો તે યોજાઈ હતી ઓગણીસો એકાવનથી ભૂદાન ચળવળના પ્રણેતા કોણ હતા રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદ વિનોબા ભાવે કે શ્રી રમણ મહર્ષિ તો તે હતા વિનોબા ભાવે અટીરાનું આખું નામ શું છે ઓલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએટ ઓલ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એલિયન્સ કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એલિયન્સ તો તે છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએટ એટલે કે બી ઓપ્શન આપણો સાચો છે કેદારનાથ ક્યાં આવેલું છે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ કે નેપાળ તો તે આવેલું છે ઉત્તરાખંડમાં કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે લેડ મર્ક્યુરી સોડિયમ કે મેગ્નેશિયમ તો એ સાચો જવાબ છે મરક્યુરી ડાયાબિટીસનું નીચેનામાંથી શું કારણ છે શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ શરીરમાં ઇન્સ્યુલિનનું વધુ પ્રમાણ ઉપરના બને કે ઉપરમાંથી કોઈ નહીં તો એ સાચો જવાબ છે શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા કેટલી ઊંચી છે એકસો બાસઠ મીટર એકસો બોતેર મીટર એકસો બ્યાશી મીટર કે એકસો બાણું મીટર તો તે છે એકસો બ્યાસી મીટર ઊંચી પાંત્રીસમાં પ્રશ્નની વાત કરીએ તો તાજેતરમાં ઇન્ડોનેશિયામાં યોજાયેલ એશિયન ગેમ્સમાં ગુજરાતની સરિતા ગાયકવાડે કઈ દોડમાં ગોલ્ડ મેડલ જીતેલો આ કરંટનો પ્રશ્ન છે તે સમયને અનુલક્ષીને તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અત્યારના સમયને અનુલક્ષીને રમતગમતમાંથી એક પ્રશ્ન ઓછામાં ઓછો આવવાનો છે આવવાનો છે આવવાનો છે હું ઓછામાં ઓછો બોલું છું પણ આવવાના જ છે તેમાંથી એ ઓપ્શનમાં જે આપેલા છે તેમાંથી સાચો જવાબ છે ઓપ્શન સી રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ ચંદ્રનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ સૂર્યનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ કે પૃથ્વીનું સૂર્યની ચારે બાજુનું ભ્રમણ તો એ સાચો જવાબ છે પૃથ્વીનું પોતાની ધરી ઉપર પરિભ્રમણ તેની પછીના ક્વેશ્ચન છે સૂર્યના નજીકથી દૂરના ક્રમમાં નીચેનામાંથી ગ્રહો માટે કયો ક્રમ સાચો છે ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે તો એ સાચો જવાબ આવશે ઓપ્શન એ બુદ્ધિ શુક્ર પૃથ્વી મંગળ ગુરુ શનિ યુરેનસ અને નેપ્ચ્યુન જેસોર અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે સાબરકાંઠા બનાસકાંઠા કચ્છ કે પાટણ તો તે આવેલું છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે પંચમહાલ જાંબુઘોડા અભયારણ્ય ડાંગ પૂર્ણા અભયારણ્ય મહેસાણા થોળ અભયારણ્ય કે મહીસાગર રતન મહાલ અભયારણ્ય તો જે ખોટી જોડ છે તેને પસંદ કરવાની છે તો આપણે ખોટી જોડ બને છે મહીસાગર રતન મહાલ અભયારણ્ય તો ડી આપણો સાચો જવાબ બનશે સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે આનુવંશિકતા વાયરસ બેક્ટેરિયા કે ફૂગ તો તે છે આનુવંશિકતા માહી નદી ઉપર ક્યાં બંધ છે વણાકબોરી કડાણા ઉપરના બંને કે ઉપરમાંથી કોઈ નહીં તો તેના ઉપર વણાકબોરી અને કડાણા એટલે કે ઉપરના બંને ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે ગુજરાતમાં ઘણા શહેરો નદી કિનારે વસેલા છે નીચેનામાંથી કઈ જોડ સાચી નથી એટલે કે ખોટી જોડી પસંદ કરવાની છે ઓપ્શન આપેલા છે હાથમતી હિંમતનગર મચ્છુ મોરબી પૂર્ણા નવસારી ઔરંગા મહેદાબાદ મહેદાબાદ તો ઔરંગા મહેદાબાદ એ આપણો સાચો જવાબ બનશે કારણ કે તે જોડી ખોટી છે રાજ્યો રાજધાની પૈકી નીચેનામાંથી કઈ જોડ સાચી નથી એટલે કે ખોટી જોડી હોય તે પસંદ આપણે કરવાની છે ઓપ્શન આપેલા છે આંધ્રપ્રદેશ અમરાવતી અરુણાચલ પ્રદેશ દિસપુર છત્તીસગઢ રાયપુર મેઘાલય શિલોંગ તો અહીં જે ખોટી જોડી છે તે છે અરુણાચલ પ્રદેશ દિસપુર તો અહીં સાચો જવાબ શું હોઈ શકે અરુણાચલ પ્રદેશની રાજધાની શું હોઈ શકે તે તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે તેની પછીનો ક્વેશ્ચન જોઈએ ચોરસમાં એકવીસથી ઓગણત્રીસ અંક છે દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો પંચોતેર થાય છે તો વચ્ચેની લાઈનમાં કયો અંક હશે તે પસંદ કરવાનો છે તો તમારે માત્ર શું કરવાનું છે પંચોતેરનો સરવાળો કરવાનો છે ચોવીસ વધતા અઠ્યાવીસ કરી નાખવાનું અને કયો અંક ઘટે છે કે જેથી કરીને પંચોતેર થાય એ જોઈ લેવાનું છે તો આપણો સાચો જવાબ બને છે ઓપ્શન ડી કારણ કે ત્રેવીસ તમે જો પકડી લેશો તો વધારે ગણતરી કરવાની કાંઈ પણ જરૂર રહેશે નહીં કારણ કે એ અને બીમાં પચીસ પચીસ આપેલું છે સીમાં સત્યાવીસ છે અને ડીમાં ત્રેવીસ છે એક ઓપ્શનમાં ત્રેવીસ પહેલો આવેલ છે એટલે આપણે સીધો જવાબ મળી જશે ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે પિસ્તાલીસમાં ક્વેશ્ચનની વાત કરીએ તો ઉપરની આકૃતિ ખોલેલા પાસાની છે ઉપરના પાસાની આકૃતિ મુજબ નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી જ્યારે નથી પૂછે ને ત્યારે ત્રણ વિકલ્પ સાચા છે તો સાચો આપણે ગોતવા પડે અને ખોટો એક પસંદ કરવાનો છે એટલે ખોટો ગોતવાનો ત્યારે આપણી પાસે થોડો સમય માગી લે છે એ ક્વેશ્ચન તો અહીં આપણે જોવાનું છે જે આકૃતિ આપેલી એને તમારે પેક કરવાનો પાસો બનાવી નાખવાનો ખોલેલો છે ને બંધ કરવો પડશે તો સાચો નથી એવો પસંદ કરવાનો તો એની વાત કરીએ તો પાસો બંધ કરો તો તે બની શકે છે બીની વાત કરીએ તે પણ બની શકે સીની વાત કરીએ તો એમાં પાંચની બાજુમાં છ છે અને પાંચની બાજુમાં બે છે તે નહીં બની શકે પાંચની બાજુમાં બે ન આવે સામે બે આવી શકે છે જો પાંચની સામે બે આવી શકે બાજુમાં બે આવી શકે નહીં એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે જીડીપી એટલે જીડીપીનું પૂરું નામ શું છે ટૂંકમાં એ પૂછેલું છે તો અહીં જે ઓપ્શન આપેલા છે તેમાંથી સીધું આપણને ખબર પડી જાય કે જીડીપીનું પૂરું નામ છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ બીસીસીઆઈ એટલે બીસીસીઆઈનું પૂરું નામ પૂછેલું છે ઓપ્શન આપેલા છે વિડીયો પોઝ સ્ક્રીન જોઈ લો તો તેનું પૂરું નામ છે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પીચની લંબાઈ કેટલી હોય છે યાર્ડ 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 કે તો તે હોય છે બાવીસ યાર્ડ ઓગણીસો ત્રાસીના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે ફાઇનલમાં કઈ ટીમને હરાવી ઓસ્ટ્રેલિયા વેસ્ટ ઇન્ડિઝ ઇંગ્લેન્ડ કે પાકિસ્તાન તો તે હતી વેસ્ટ ઇન્ડિઝ અને અત્યારનો જે આપણે નવો વર્લ્ડ કપ જીતો હતો તેમાં કોને હરાવ્યું તે પણ તમને ખબર હોવી જોઈએ ત્રણ માણસો ઘરમાં ઘૂસીને ઘરના લોકોને ધમકી આપીને જોજો લોકોને ધમકી આપીને જવે રાત લઈ જાય છે તો તેમણે આઈપીસી મુજબ કયો ગુનો કર્યો કહેવાય થાડ લૂંટ બળજબરીથી કટાવવું થાળ અને લૂંટ બંને તો તેને કહેવામાં આવશે લૂંટ મોહને બેદરકારીથી વાહન ચલાવીને રોડ અકસ્માત કર્યો આઈપીસીની કઈ કલમ મુજબ એણે ગુનો કર્યો કહેવાય આઈપીસી એકસો ઓગણસી આઈપીસી બસો ઓગણસી આઈપીસી ત્રણસો કે આઈપીસી ચારસો ઓગણસી તો અહીં સાચો જવાબ બનશે આઈપીસી બસો ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ શું હોય છે બે જેમ ત્રણ ત્રણ જેમ ચાર ચાર જેમ પાંચ ત્રણ જેમ પાંચ કે હજી એક ઓપ્શન આપી દો ત્રણ જેમ બે એવું પણ આપી દીધું હોય તો તમારે લંબાઈ અને પહોળાઈ પોહળાઈ અને લંબાઈ એ જોવાનો શબ્દ ઉપર ભારત તમારે દેવો પડશે તે સમયે તો અહીં સાચો જવાબ બને છે ઓપ્શન એ ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે પ્રધાનમંત્રી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યસભાના અધ્યક્ષ કે રાષ્ટ્રપતિ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ કીધું છે રાષ્ટ્રપતિ હોય તો કોની સમક્ષ લેવા પડે તે પણ કોમેન્ટમાં જણાવજો અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી રાષ્ટ્રપતિ કટોકટી દરમિયાન કયો બંધારણીય સુધારો થયો બત્રીસમો ઓગણચાલીસમો બેતાલીસમો કે અડતાલીસમો તો કટોકટી દરમિયાન બેતાલીસમો બંધારણીય સુધારો થયેલો કયા બંધારણીય સુધારાથી મતદાન કરવાની ઉંમર એકવીસમાંથી અઢાર થઈ છપ્પનમાં પાસઠમાં તોતેરમાં કે એકસઠમાં તો તે થઈ છે એકસઠમાં બંધારણીય સુધારાથી એચ એમએલ એટલે એટલે કે ટૂંકમાં તમારે પૂરું નામ કહેવાનું જ્યારે આવું બધું પૂછે ને ત્યારે તો તે થાય છે હાઈપરટેક્સ માર્કઅપ લેંગ્વેજ ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે શ્રેણી પૂર્ણ કરો અગિયાર સોળ ત્રેવીસ બત્રીસ તેતાલીસ પછી શું આવશે તે જોવાનું છે તો ગેપ જોવાનો છે ટૂંકમાં તમારે શું કરવાનું છે ગેપ જોવાનું છે અગિયાર પછી શું આવે છે પાંચ ભેળવો એટલે સોળ આવે છે સોળમાં કેટલા ભેળવો સાત ભેળવો એટલે ત્રેવીસ થાય છે ત્રીસમાં કેટલા ભેળવો નવ ભેળવો તો બત્રીસ થાય બત્રીસમાં અગિયાર ભેળવો તેતાલીસ થાય તેતાલીસમાં તેર ભેળવો એટલે કેટલા બની જશે છપ્પન એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે શ્રેણી પૂર્ણ કરો એક છ પંદર અઠ્યાવીસ પિસ્તાલીસ પછી ક્યુ આવશે તો એકમાં પાંચ ભેળવો એટલે છ છમાં નવ ભેળવો એટલે પંદર પંદરમાં તેર ભેળવો એટલે અઠ્યાવીસ અઠ્યાવીસમાં સત્તર ભેળવો પિસ્તાળીસ અને પિસ્તાળીસમાં એકવીસ ભેળવો એટલે સાચો જવાબ મળશે આપણો છાસઠ તેની પછીની ક્વેશ્ચન જોઈએ શ્રેણી પૂર્ણ કરો બે દસ ત્રીસ અડસઠ પછી શું આવશે તો એક ગુણ્યા એક ગુણ્યા એક એટલે એકનો ઘન કરો એમાં એક ભેળવો એટલે બે આવે બેનો ઘન કરો એમાં બે ભેળવો એટલે દસ ત્રણનો ઘન એમાં ત્રણ ભેળવો એટલે ત્રીસ ચારનો ઘન એમાં ચાર ભેળવો એટલે અડસઠ પાંચનો ઘન એને પાંચ ભેળવો એટલે કેટલા આવશે એકસો ત્રીસ એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે તેને પછીનું ક્વેશ્ચન જોઈએ શ્રેણી પૂર્ણ કરો ચોત્રીસ અઢાર દસ છ ચાર પછી શું આવશે ચોત્રીસ ભાગ્યા બે વત્તે એક કરી એટલે અઢાર અઢાર આવે બે વત્તે કરીએ દસ આવે દસ ભાગ્યા બે એક વચ્ચે એટલે છ આવે છ ભાગ્યા બે વત્તે કરીએ એટલે ચાર આવે અને ચાર ભાગ્યા બે વત્તે એક કરીએ એટલે આવશે ત્રણ એટલે કે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે શ્રેણી પૂર્ણ કરો બે પાંચ અગિયાર ત્રેવીસ સડસઠ એની પછી શું આવશે તો અહીં બોનસ પોઈન્ટ આપવામાં આવેલો છે શ્રેણી પૂર્ણ કરો ત્રણ આઠ અઢાર આડત્રીસ અઠ્યોતેર એની પછી શું આવશે તો ત્રણ દુ છ વત્તા બે એટલે આઠ આઠ દુ સોળ વત્તા બે એટલે અઢાર અઢાર દુ છત્રીસ વત્તા બે આડત્રીસ હવે તમે જાતે કરી લ્યો શું આન્સર આવવો જોઈએ સાચો જવાબ છે ઓપ્શન સી તેની પછીનો ક્વેશ્ચન જોઈએ શ્રેણી પૂર્ણ કરો પાંચ છ દસ ઓગણીસ પાંત્રીસ પછી શું આવશે તો છમાંથી પાંચ કાઢીએ તો એક આવે દસમાંથી છ કાઢીએ તો ચાર આવે ઓગણીસમાંથી દસ કાઢીએ તો નવ આવે ઓગણીસમાંથી દસ કાઢીએ તો કેટલા આવ્યા નવ તો સિક્વન્સ કઈ મળે છે એકનો વર્ગ બેનો વર્ગ ત્રણનો વર્ગ તો પાંત્રીસમાંથી ઓગણીસને વાત કરીએ તો સોળ તો ચારનો વર્ગ મળે તો તેની પછી શું આવશે પાંચનો વર્ગનો ગેપ આવશે તો કેટલામાંથી પાંત્રીસ બાદ કરીએ તો પચીસ આવે તો સાઠમાંથી પાંત્રીસ વાત કરીએ તો પચીસ આવે તો એ સાચો જવાબ છે ઓપ્શન ડી શ્રેણી પૂર્ણ કરો નેવું સિત્તેર પચાસ ત્રીસ દસ એની પછી શું આવે વીસ વીસ નો ઘટાડો થાય છે તો એ સાચો જવાબ મળે છે માઇનસ દસ ઓપ્શન એ આપણો સાચો જવાબ છે મોહન એક લાઇનના બંને બાજુથી નંબરે છે બંને બાજુ એટલે કે અઢારમો નંબર આવે એટલે સત્તર જમણી બાજુ છે સત્તર ડાબી બાજુ છે અને પોતાનો અઢારમો નંબર છે સત્તર દુ ચોત્રીસ ને એક પાંત્રીસ થશે તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે તો એ સાચો જવાબ બને છે ઓપ્શન ડી પાંત્રીસ જો સીએ ટીને એક્સ જેડ જી હવે જ્યારે આવું આવે ને એ જ્યાં પકડાય ને ત્યાં એની સામે શું મૂકેલું એ પકડી લેવાનું એટલે તમને સિરીઝ ખબર પડી જાય તો એ સામે ઝેડ આવ્યો એટલે શું છે એક પહેલાનો આગળથી શરૂઆત થાય છે અને બીજાની પાછળથી શરૂઆત થાય છે એ આપણને ખબર પડી ગઈ તો બોટનું શું આપેલું છે વાય એલ ઝેડ જી તેના ઉપરથી આપણને ફિક્સ થઈ ગયું કે બી બરાબર વાય આવ્યું એટલે બે ઉલટી દિશામાં ચાલે છે એક જમણી બાજુ ચાલતું હોય તો એક ડાબી બાજુ ચાલતું હોય એવી રીતના એટલે એક એબીસીડી ચાલે છે એક ઝેડથી ઉલટું ચાલે છે તો ઈ જીજી એટલે શું થાય જીનું તો આપણને ટી ટી આપેલું છે કારણ કે બોટ ઉપરથી વાય એલ ઝેડ જી લખેલો ને તો જી ઉપરથી ટી ટી આપણને ખબર પડી જાય પણ એને ગોતવા માટે આપણે ઉલટું ચાલવું પડશે એટલે વી મળશે તો અહીં સાચું જવાબ મળે છે વી ટી એટલે કે ઓપ્શન સી જો ને ઈડીને ડીજી એફ અને ચેરને ઈ જે સી કે ટી લખાય તો વિન્ડોને કેવી રીતના લખી શકાય તમારે સમજવાનું છે એ બી સી ડી તો શું આવશે બી સી ડી એ આવ્યું પછી ઈ એફ જી એક મૂકીને એક આવે છે એક મૂકીને એક આવે છે તો તે મુજબ આપણે સવાલનો જવાબ પસંદ કરવાનો છે તો અહીં ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ બનશે જો એક્ઝામને ડી ડબલ્યુ ઝેડ એલ અને કોપીને બી એન ઓ એક્સ લખાય તો પેજને કઈ રીતના લખી શકાય ખાસ ધ્યાન આપવાનું છે કે આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય એટલે જ્યારે તમને પેપર આપે ને ત્યારે રફ એ એબીસીડી લખી જ નાખવાની અને નીચે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ એવી રીતના લખી નાખવાનું તેની ઉપરથી આપણને સવાલના જવાબ આરામથી મળી જશે તો અહીં સાચો જવાબ બને છે ઓપ્શન બી જેની પછીનો પ્રશ્ન જોઈએ જો સનને ક્યુ એસ એલ અને મૂનને કે એમ એમ એલ લખાય તો અર્થને કઈ રીતના લખી શકાય તો આપણે કરશું શું પહેલું વેલ્યુ જોઈએ એસ અને ક્યુ વચ્ચેનો સંબંધ જોઈ લેશું અને યુ અને એસ વચ્ચેનો સંબંધ જોઈ લેશું તો એસ અને ક્યુ વચ્ચેનો સંબંધ જોઈએ તો પી ક્યુ આર એસ તેની પહેલાંનો આવે છે એસ પહેલાના બે હોય ને એટલે બે બેનો ગેપ આવ્યો છે પછી એસ ટી યુ ત્યાં પણ બેનો ગેપ છે એલ એમ એન ત્યાં પણ બેનો ગેપ છે તો એ બે બેના ગેપ અહીંયા પડે છે તે મુજબ આપણે અર્થનો જવાબ ગોતવાનો છે તો એ સાચો જવાબ બને છે ઓપ્શન ડી સિત્તેરમાં ક્વેશ્ચનની વાત કરીએ જો લિમકાને એ સી એમ આઈ એલ લખાય તો ફેન્ટાને કઈ રીતના લખી શકાય તો મેં તમને અગાઉ વાત કરી તે મુજબ તમારે એ બીસીડી લખી નાખવાની છે રફ પેજમાં તેના ઉપરથી કેટલો ગેપ પડે છે તે જોઈ લેવાનો છે તો અહીં સાચો જવાબ બને છે ઓપ્શન એ એકતરમાં ક્વેશ્ચનનો પણ તમારે આ જ રીતના જવાબ આપવાનો છે પણ અહીં જો અર્થ મોટો શબ્દ બને છે મોટો જ્યારે શબ્દ બનતો હોય ને ત્યારે અક્ષરો ઉપર તમારે ફોકસ કરવાનું કે જોડીને જ બનાવી દેતા ને કે માનો કે આઠ અક્ષરોથી એક શબ્દ બનતો હોય તો ચારની જોડી ચારની જોડી એવી રીતના બનાવીને નથી કંઈક કોડ આપેલો ને એ ખાસ તમારે ચેક કરવાનો છે અહીં સાચો જવાબ છે ઓપ્શન ડી બોતરમાં પ્રશ્નની વાત કરીએ કન્ટ્રીને ઈ એમ ડબલ્યુ એલ વી પી એ દ્વારા લખાય તો ટર્નને કઈ રીતના લખી શકાય ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે ખાસ તો હું તમને એ વાત કહેવા માગીશ કે આવા પ્રકારના પાંચ પ્રશ્નો પૂછાઈ ગયા છે આમાં જુઓ આપણા સમક્ષ જૂના પેપર ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે પાંચ પાંચ પ્રશ્નોનો આખો ઝુમખો પૂછાઈ ગયું તો પાંચ માર્ક તમારા માટે કેટલા મહત્ત્વપૂર્ણ બની શકે છે તો આવા ક્વેશ્ચન જો નહીં આવડે તો તમે મેરિટમાં પણ નહીં આવી શકો તો આની તમે પ્રેક્ટિસ ખૂબ જ વધારે કરજો એ સાચો જવાબ બને છે ઓપ્શન સી હું ગણતરી કરતો નથી સમજાવતો નથી તમારો સમય વેસ્ટ નથી કરતો વિડીયો પોઝ કરીને તમે જાતે જ એબીસીડી ઉપરથી ગોતી શકો છો તો ઉત્તરમાં ક્વેશ્ચનની વાત કરીએ એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે રફ પેજ લઈને જ બેઠો હવે ઉત્તર દિશામાં ત્રણ કિલોમીટર જાય છે જો કાંઈ પેનનો ઉપયોગ ન કરો તો પણ ચાલશે પછી ડાબી બાજુ વળીને પાછો બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તો હવે બે વચન ગેપ કેટલો રહે છે બે કિલોમીટરનો જ રહે છે તે પછી જમણી બાજુ વળીને હવે પાછો જમણી બાજુ વળીને સીધો ચાલે તો હવે તે કઈ દિશામાં ચાલે છે કઈ દિશામાં ચાલે છે આપણને ખબર પડી ગઈ કે પહેલાં ઉત્તરમાં ગયો પછી ડાબી બાજુ વળી ગયો ડાબી બાજુ જે વળી ગયો એ કઈ દિશામાં વળ્યો હતો પશ્ચિમમાં વેળો હતો પાછો આથી દક્ષિણમાં આવ્યો આથી હવે ક્યાં જાય છે પશ્ચિમમાં જાય છે આમાં કાંઈ જરૂર પડશે નહીં મગજ ચલાવવાનું છે સતત જ રહેવાનું છે તો એ ઓપ્શન બી આપણો સાચો જવાબ બનશે એક ગુપ્ત ભાષામાં એ ને ઝેડ લખાય છે અને બીને વાય લખાય છે તો ડીને શું લખાય તો ડબલ્યુ આ છઠ્ઠો ક્વેશ્ચન એવો બને છે તેની પછીનો ક્વેશ્ચન પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલ છે બેડમિન્ટન ટેબલ ટેનિસ લોન ટેનિસ કે ફૂટબોલ તો તે સંકળાયેલ છે બેડમિન્ટન સાથે અમદાવાદ અને દિલ્હી વચ્ચે રેલ માર્ગે આશરે કેટલું અંતર હોય છે પાંચસો કિલોમીટર એક હજાર કિલોમીટર બે હજાર કિલોમીટર કે ત્રણ હજાર કિલોમીટર તો તે આશરે છે એક હજાર કિલોમીટર માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે આ ખાસ ધ્યાન રાખજો ફેરેનિટમાં ડિગ્રી સેલ્સિયસમાં કેલ્વિનમાં તો તે પણ તમારે યાદ હોવું જોઈએ અહીં સાચો જવાબ છે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ માઇક્રોસોફ્ટ કોર્પોરેશનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તો તે આવેલું છે વોશિંગ્ટન જ્યારે ભારતને ઓગણીસો સુડતાલીસમાં આઝાદી મળેલી ત્યારે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા તો તે સમયે તેના પ્રધાનમંત્રી હતા ક્લિમેન્ટ એટલી એ સીમા ક્વેશ્ચનની વાત કરીએ એ એ ની બહેન છે સી એ બીની પત્ની છે ડી સી ની સાસુ છે તો એ ના દીકરા અને ડી ના પતિ વચ્ચે શું સંબંધ એ ના દીકરા અને ડીના પતિ વચ્ચે શું સંબંધ છે તે કહેલું છે તો તેની બંનેની વચ્ચેનો સંબંધ છે દાદા પૌત્રનો એક એ સીમા ક્વેશ્ચનની વાત કરીએ એ અને બી ભાઈઓ છે સી એ એનો દીકરો છે ડી એ બી ના પિતા છે તો ડી ના પત્ની સાથે સિંહનો શું સંબંધ છે તો ડી ના પત્ની સાથે સિંહનો શું સંબંધ છે તે ગોતવાનું છે તો તેનો સંબંધ છે પૌત્રનો એ એ બીની પત્ની છે સી એ એનો ભાઈ છે ડી એ સી ની સાસુ છે તો ડીની પુત્રી સાથે એનો શું સંબંધ છે તો તેનો સંબંધ છે ભાભીનો તેની પછીનો ક્વેશ્ચન જોઈએ સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે ડી એ ઈ અને સી ની વચ્ચે છે સમજો એ અને જી લાઈનના બંને છેડા પર છે ડી એ વચ્ચે ઊભા છે બી એ એ અને સી ની વચ્ચે છે 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 તો બી અને ડી વચ્ચે કોણ કોણ સી ઓપ્શન બી આપણો જવાબ બનશે સાત વ્યક્તિઓ એક સીધી લાઈનમાં ઊભા છે આર એ પી અને વી ની વચ્ચે છે આર કોની વચ્ચે છે પી અને વી ની વચ્ચે છે ટી એ વી અને યુ ની વચ્ચે છે એસ અને ક્યુ બાજુ બાજુમાં છે ટી લાઈનની વચ્ચે છે તો વી અને યુ ની વચ્ચે કોણ છે હવે ઉપર જ આપેલું ટી એ વી અને યુની વચ્ચે છે તો સીધો જવાબ છે ઉપર જ આપી આર એ પી અને વી ની વચ્ચે છે ટી એ વી અને યુ ની વચ્ચે છે એનો એક ક્વેશ્ચન નીચે પીજો તો વી અને યુ ની વચ્ચે કોણ હોય તો ટી જ હોય ને તો ઓપ્શન સી આપણો સાચો જવાબ છે પંચ્યાસી માં ક્વેશ્ચનની વાત કરીએ છ વ્યક્તિઓ એક ગોલ ટેબલની ફરતે બેઠા છે ગોળ ટેબલ છે એ અને ઝેડ સામ સામે બેઠા છે વાય એ સી અને ઝેડની વચ્ચે બેઠા છે બી એ એ અને એક્સની વચ્ચે બેઠા છે અને બી એ એની ડાબી બાજુએ બેઠેલા છે તો સીની જમણી બાજુ કોણ છે તો સીની જમણી બાજુ આવશે વાય ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે વી એ એમ અને ની વચ્ચે બેઠા છે ટી અને વી સામ સામે બેઠા છે આર એ ટીની જમણી બાજુ બેઠા છે તો વીની સામે કોણ છે તો ટી અને વી સામ સામે બેઠેલા હોય તો વીની સામે હોય ટી સત્યાવીસમાં ક્વેશ્ચનની વાત કરીએ સી આરપીસી એકસો સાત સેના વિષય છે તો તે છે સુલેહ જાળવવા બાબત સી આર કઈ કલમ મુજબ એફ આઈ આર દાખલ થાય છે તો તે કલમ એકસો ચોપન મુજબ દાખલ થાય છે એફ આઈ પૂરું નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે સી આરપીસીની કઈ કલમ મુજબ પોલીસને વોરંટ વગર ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો તે છે કલમ એકતાલીસ સી આરપીસીની કઈ કલમ મુજબ ખાનગી વ્યક્તિને ધરપકડ કરવાની સત્તા મળેલી છે તો તે કલમ છે તેતાલીસ ભારતીય પુરાવા અધિનિયમનું ક્યુ પ્રકરણ મૌખિક પુરાવા વિશે છે તો તે છે પ્રકરણ ચાર ભારતીય પુરાવા અધિનિયમનું ક્યુ પ્રકરણ સાક્ષીઓ વિશે છે તો તે પ્રકરણ છે નવ આઈપીસીનું કયું પ્રકરણ ચૂંટણીઓના ગુનાને લગતું છે તો તે છે પ્રકરણ નવ એ આઈપીસીની છેલ્લી કલમ શેના વિશે છે તો તે છે ગુના કરવાની કોશિશ વિશે આઈપીસીનું છેલ્લું પ્રકરણ કયું છે તો છેલ્લું પ્રકરણ છે ત્રેવીસમું આઈપીસી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી પ્રકરણ સત્તર મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે પ્રકરણ અઢાર શરીર સંબંધી ગુનાઓનું છે પ્રકરણ પંદર ધર્મ સંબંધી ગુનાઓનું છે કે પ્રકરણ નવ રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે તો જે સાચું નથી તે પસંદ કરવાનું છે તો પ્રકરણ અઢાર એ શરીર સંબંધિત ગુનાઓનું છે એ વિધાન ખોટું છે બહુ ચર્ચિત નિર્ભયા બનાવ દિલ્હીમાં કયા વર્ષમાં થયો હતો તે થયો હતો બે હજાર બારમાં સુરેશ એક મોબાઈલ ફોનની ચોરી કરે છે તેણે આઈપીસીની કલમ મુજબ ગુનો કર્યો કહેવાય કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવાય તે તમારે પસંદ કરવાનું છે તો અહીં સાચો જવાબ છે કલમ ત્રણસો ઓગણસી મુજબ તેણે ગુનો કર્યો કહેવામાં આવે છે મોહન શ્યામને જાનથી મારી નાખવા માટે ચપ્પુ મારે છે પણ શ્યામ બચી જાય છે તો મોહનને આઈપીસીની કઈ કલમ મુજબ ગુનો કર્યો કહેવામાં આવે છે તો તેણે કલમ ત્રણસો સાત મુજબ ગુનો કર્યો કહેવામાં આવે છે છેલ્લો ક્વેશ્ચન જોઈએ મીના પોલીસમાં તેના પતિ દ્વારા થતી શારીરિક અને માનસિક સતામણી અંગે ફરિયાદ કરે છે તો પોલીસ આઈઆઈપીસીની કઈ કલમ મુજબ ગુનો દાખલ કરશે તો તે કરશે કલમ ચારસો અઠ્ઠાણું એ મુજબ ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ